હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે કરવાના છે ફિલરની પરિસ્થિતિજન્ય નેતાગીરી થિયરી. બરાબર છે, મેં તમને લાસ્ટ બે લેક્ચરમાં શીખવાડ્યું કે નેતાગીરીની પદ્ધતિ કઈ કઈ છે, નેતૃત્વની પદ્ધતિઓ. એમાં સરમુખત્યારશાહી નેતૃત્વ હતું, લોકશાહી નેતૃત્વ હતું, મુક્ત નેતૃત્વ હતું. બરાબર, તો આ ત્રણે ત્રણની જે પણ પરિસ્થિતિ છે, બરાબર, એના ફાયદા ગેરફાયદા અને એની જે સ્ટાઇલ છે એ મેં તમને શીખવાડી. બરાબર છે, હવે આ ત્રણે ત્રણ સ્ટાઇલ જે છે, તો એ જે સ્ટાઇલ છે એની અંદર જે ફિડલર્સની કન્ટિન્જન્સીસ થિયરી ઓફ લીડરશીપ છે, બરાબર છે, એ ત્રણે ત્રણને આપણે મૂકીએ તો એ કેવી રીતે ત્યાં બિહેવિયર કરીએ છે એના પર આખું આ બધું ડિપેન્ડ કરે છે. બરાબર, તો એક સાયન્ટિસ્ટ હતા ફ્રેડ ઈ ફિડલર. બરાબર, એમણે 1967ની અંદર એમણે પુસ્તક જાહેર કરેલું, એનું નામ હતું અ થિયરી ઓફ ઇફેક્ટિવ લીડરશીપ. બરાબર છે, એની અંદર આ જે થિયરી છે ને એની રજૂઆત કરેલી. તો એમણે છે ને લીડરશીપના જે અલગ અલગ લીડર હતા, બરાબર છે, એ લોકોની પર્સનાલિટી, એ લોકોની સ્ટાઇલ, બરાબર છે, અને કેવી કેવી કન્ડિશનમાં એ લોકો કેવી રીતે બિહેવિયર કરે છે ને, બરાબર છે, એના પર એમણે રિસર્ચ કરેલું. ઓકે, અને એના પરથી આ જે થિયરી છે, બરાબર, એ અહીંયા બહાર પાડવામાં આવેલી. એટલે એમણે છે ને પહેલાં રિસર્ચ કરેલું અને પછી આ થિયરી બનાવવામાં આવેલી છે. ઓકે, એટલે આ થિયરી એમને એમ નથી આવી, એટલે ઇમ્પોર્ટન્ટ પણ છે થોડી. ઓકે, તો આ થિયરીની અંદર કેવું છે, એને ત્રણ અલગ અલગ પાસામાં વહેંચવામાં આવેલી છે. તો પહેલાં આપણે જોઈએ કે આ થિયરી દ્વારા અસરકારક નેતાગીરી કઈ બાબતો પર આધારિત છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. અસરકારક નેતાગીરી એ માત્ર નેતાગીરીની પદ્ધતિ પર આધારિત નથી. નેતાગીરીની પદ્ધતિને નિરપેક્ષ રીતે અપનાવવાને બદલે તેને જે તે પરિસ્થિતિના અનુસંધાનમાં મૂકવી જોઈએ. આમ અસરકારક નેતાગીરી નીચેના બે પરિબળોને મેળ પર આધારિત છે. બરાબર, અહીંયા છે ને આ જે થિયરી છે ને થિયરીની અંદર કેવું છે કે જે સ્ટાઇલથી આપણે લીડરશીપ કરીએ છીએ, બરાબર છે, એને અહીંયા ખાલી કન્સિડર નથી કરવાનું. બરાબર છે, અહીંયા જે પ્રમાણેનો અહીંયા રિસર્ચ કરવામાં આવેલું છે ને એની અંદર જે અસરકારક નેતાગીરી છે ને એમાં ખાલી એની જે લીડરશીપની સ્ટાઇલ છે ને, બરાબર છે, એને કન્સિડર કરવામાં નથી આવી, પણ પરિસ્થિતિ પ્રમાણે આપણે કેવા પ્રકારનું જે નેતાગીરી છે એક જ સ્ટાઇલની અંદર કેવા પ્રકારનું આપણે બિહેવિયર કરીએ છીએ એઝ અ લીડર. બરાબર છે, તો સિચ્યુએશનલ વાઇઝ એને આપણે એબ્સોલ્યુટલી રીતે પણ એને કન્સિડર કરવાની છે. બરાબર છે, ખાલી સાપેક્ષ રીતે નહીં પણ નિરપેક્ષ રીતે પણ અહીંયા જે સિચ્યુએશન પ્રમાણે આપણે લીડરશીપ કરીએ છીએ, બરાબર છે, એને પણ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ઓકે, કેમ કે આપણે જે પણ લીડરશીપ કરીએ છીએ એને આપણે લાભ અને મર્યાદા બંને જોઈ. ઓકે, તો એમાં કેવું હતું કે આ જે લીડરશીપ સ્ટાઇલ છે ને દરેક સિચ્યુએશનમાં એ કામ નથી લાગતી. ક્યારેક ક્યારેક એની અંદર કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર છે, પછી એના સબોર્ડિનેટ્સ હોય, મદદનીસ હોય કે પછી એક નેતા હોય, બરાબર છે, તો એ બધી વખતે સક્સેસફુલ જતી નથી. તો હવે નેતાગીરીની સ્ટાઇલ તમને બધાને ખબર જ છે, આપ ખુદ નેતાગીરી, લોકશાહી અને મુક્ત નેતાગીરી. બરાબર છે, જેને આપણે કહીશું ઓટોક્રેટિક, બરાબર, ડેમોક્રેટિક અને લેઝી ફેર. આપ ખુદ એટલે સરમુખત્યારશાહી જે કહીએ ને એ. ઓકે, તો આ સ્ટાઇલ જે છે એમાં કેટલીક વાર કેવું છે કે અનુકૂળ પરિસ્થિતિ પણ ક્રિએટ થાય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ક્રિએટ થાય છે. બંનેના લાભ અને મર્યાદા બંને જ છે. બરાબર છે, ત્રણે ત્રણ પરિસ્થિતિની અંદર એ વસ્તુ આવે છે કે એના લાભ ગયા છે, એની મર્યાદાઓ કઈ છે. બરાબર છે, ક્યારે ક્યારે અનુકૂળ છે. ને તમને મેં એ પણ કીધેલું કે છે ને મોટે ભાગે જે ડેમોક્રેટિક લીડરશીપ છે ને એનો અહીંયા સૌથી વધારે યુઝ થાય છે. બરાબર છે, તો અહીંયા કેવું છે કે આ જેટલી બી ત્રણે ત્રણ નેતાગીરીની પરિસ્થિતિ છે, બરાબર છે, કે એ લીડરશીપની સ્ટાઇલ છે એ દરેક પરિસ્થિતિની અંદર ફિટ નથી બેસતી. એ ક્યારેક અનુકૂળ પણ થાય છે અને ક્યારેક એ પ્રતિકૂળ પણ થાય છે. બરાબર છે, હવે એના પછી જોઈએ તો ફિડલર જણાવે છે કે અનુકૂળ પરિસ્થિતિના અનુસંધાનમાં જે તે નેતાગીરીની પદ્ધતિ પસંદ કરવી જોઈએ, તેઓના મત પ્રમાણે અનુકૂળ પરિસ્થિતિ નીચેના પરિબળો પર આધારિત છે. હવે અહીંયા કેવું છે, ફિડલર એવું કહે છે કે જેવી પરિસ્થિતિ છે ને એ પ્રમાણે અહીંયા નેતાગીરીની સ્ટાઇલ હોવી જોઈએ. બરાબર,
કેટલીક પરિસ્થિતિ એવી હોય કે તમારે અહીંયા ઇન્સ્ટન્ટ તમારે ડિસિઝન લઈ લેવું પડે, બરાબર છે? તો ત્યારે તમારે શું કરવું જોઈએ કે જે સરમુખત્યારશાહી નેતાગીરી છે ને, બરાબર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેની અંદર છે ને તમારે બધાના મતની જરૂર પડે, બરાબર છે, તો ત્યારે તમારે ડેમોક્રેટિક લીડરશિપ અપનાવવી જોઈએ, બરાબર છે. કેટલીક વાર એવું બને કે તમારે ફક્ત જે મદદનીશો છે, જે તમારા સબોર્ડિનેટ્સ છે, બરાબર, તમારા જે હેલ્પર છે, એ લોકોને વધારે આપણે ધ્યાનમાં રાખવી પડે એવી પરિસ્થિતિ હોય, ત્યારે આપણે લેઝી ફેરનો પણ ઉપયોગ કરી શકીએ, મુક્ત નેતૃત્વ, બરાબર છે. તો આવી રીતે જે જે પરિસ્થિતિ ઊભી થાય છે એ પ્રમાણે અહીંયા આપણે લીડરશિપની પદ્ધતિ છે એ પસંદ કરવી જોઈએ. હવે લીડરશિપ પદ્ધતિ છે એને અનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે પસંદ કરાય, તો એમાં ત્રણ પ્રકારના, ચાલો, તો આ જે પરિસ્થિતિ છે, બરાબર, કે પરિસ્થિતિ વાઇઝ આપણે લીડરશિપ સ્ટાઇલ પસંદ કરવી જોઈએ, તો એમાં ત્રણ પરિબળો અહીંયા કન્સિડર કરવામાં આવેલા છે. નેતા સભ્યના સંબંધનું સ્વરૂપ, હવે જે લીડર છે અને જે મેમ્બર્સ છે, બરાબર, એમાં કેવું છે કે બધા જે મેમ્બર્સ છે ને તો કોઈની સાથે એને બહુ સારું બનતું હોય, કોઈની સાથે એના સંબંધ થોડા પુઅર હોય, બરાબર છે. તો અહીંયા છે ને એને કોઠામાં ડિવાઈડ કરવામાં આવેલું છે, અહીંયા આપ્યો નથી પણ મેં ઇંગ્લિશમાં વાંચ્યો છે એને, બરાબર. તો એની અંદર એ લોકોના રિલેશનશિપ કેવા છે, ગુડ 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 ગુડ, ચારની સાથે ગુડ છે, બરાબર, બેની સાથે પુઅર છે, ઓકે. તો એ પ્રમાણે અહીંયા જે મદદનીશ છે અને સભ્ય છે, બરાબર છે, એ પ્રમાણે અહીંયા એ લોકો પરિસ્થિતિ પ્રમાણે અહીંયા બધું ડિપેન્ડ કરતું હોય છે કે જે નેતા છે, બરાબર છે, એને એના સબોર્ડિનેટ્સ પર કેટલો આત્મવિશ્વાસ છે, કેટલો ભરોસો છે, બરાબર છે, કેવી રીતે એનું એ લોકોનું માન સન્માન જાળવે છે, બરાબર. તો આવી બધી પરિસ્થિતિના આધારે આપણે અનુકૂળ પરિસ્થિતિની કક્ષા નક્કી કરી શકીએ છીએ, બરાબર. તો જે સભ્ય અથવા તો જે મદદનીશ છે, બરાબર, જે સબોર્ડિનેટ્સ છે, એને નેતામાં પણ કેટલો આત્મવિશ્વાસ છે, ભરોસો છે, કે એના પ્રત્યે કેટલું માન છે, બરાબર છે, એ પ્રમાણે અહીંયા અનુકૂળ પરિસ્થિતિ આપણે એનો આપણે તાગ મેળવી શકીએ છીએ, બરાબર છે. તો આ અભ્યાસ પ્રમાણે અનુકૂળ પરિસ્થિતિની ત્રણ કક્ષા દર્શાવાય છે, સારી, ઊંચી અને મજબૂત, બરાબર છે. મેં તમને કીધું ગુડ પુઅર સ્ટ્રોંગ એ રીતે એને અલગ અલગ કક્ષામાં વેચવામાં આવે છે. એની અંદર એ લોકોની ઉપર એ લોકોના રિલેશન કેવા છે, આત્મવિશ્વાસ કેવો છે, ભરોસો કેવો છે, બરાબર છે. તો એ બધી વસ્તુ જે છે એ પ્રમાણે આપણે અહીંયા બિહેવિયર કરીએ છીએ, બરાબર છે. એના પછી છે કાર્ય માળખાની કક્ષા, ધ ડિગ્રી ઓફ ટાસ્ક સ્ટ્રક્ચર. તો પરિસ્થિતિની અનુકૂળતાની કક્ષા સ્પષ્ટ કરતી આ બીજા ક્રમની કક્ષા છે. જો કાર્ય માળખું વૈધિક અને સ્પષ્ટ હોય તો તે અનુકૂળ પરિસ્થિતિને મજબૂત કક્ષા સ્પષ્ટ કરે છે, બરાબર. હવે જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન પ્રમાણે ત્યાં એની લીડરશિપની જે અનુકૂળતા છે, બરાબર છે, કેટલી સ્ટ્રોંગ છે, એ વસ્તુ અહીંયા માળખા પ્રમાણે પણ નક્કી કરવામાં આવે છે. જો એ ફોર્મલ હોય, બરાબર છે, પહેલેથી બધું અહીંયા સ્ટ્રક્ચર્ડ વસ્તુ મૂકવામાં આવેલું હોય ટાસ્કને રિલેટેડ, અને એ એકદમ કમ્ફર્ટેબલ હોય, બરાબર છે, અનુકૂળ હોય, તો પરિસ્થિતિને આપણે વધારે સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ, બરાબર. એના પછી છે નેતાના દરજ્જાની સત્તા, ધ પોઝિશન પાવર ઓફ ધ લીડર. તો અહીંયા કેવું છે કે જે નેતાની નેતાગીરીની અસરકારકતા વધારતું આ ત્રીજું મહત્વનું પરિબળ છે. જો નેતાને નોકરી આપવાની, થપકો આપવાની, શિસ્ત જાળવવાની, બઢતી આપવાની, પગાર વધારો કરવાની વગેરે જેવી સત્તાઓ પ્રાપ્ત થતી હોય તો તે નેતાની નેતા માટેની મજબૂત અનુકૂળ પરિસ્થિતિ કરતી સ્પષ્ટ કક્ષા છે. અહીંયા જે નેતાને પાવર આપવામાં આવેલો છે, જે લીડરને પાવર આપવામાં આવેલો છે, બરાબર છે, એની અંદર એને કેવી કેવી સત્તા મળેલી છે, તો ભાઈ એ લાઈક મેનેજર છે, બરાબર છે. તો એ નોકરી આપી શકે, બરાબર છે, એ કોઈ ભૂલ થાય તો એ ખીજવાઈ પણ શકે, જે મેનર્સ છે અહીંયા એ જાળવી શકે, શિસ્ત જાળવવાનું જે કામ છે, બરાબર, બઢતી આપવાનું, પ્રમોશન આપવાનું, સેલેરીની અંદર ઇન્ક્રીમેન્ટ આપવાનું, આ પ્રકારની જે સત્તા એને આપવામાં આવે, બરાબર છે, તો એ પ્રમાણે પણ એ કેવી રીતે ત્યાં વર્તન કરે છે, તો એ હિસાબે અહીંયા મજબૂત અનુકૂળ પરિસ્થિતિની જે કક્ષા છે, બરાબર છે, આપણે અહીંયા સ્પષ્ટ કરી શકીએ છીએ, બરાબર. તો આમ જ્યારે પરિસ્થિતિ પ્રમાણે નેતાગીરીની પદ્ધતિ પસંદ કરવાની હોય તો આ પ્રકારના જે ત્રણ પરિબળો છે એને અહીંયા સૌથી વધારે કન્સિડર કરવામાં આવે છે, બરાબર છે. એના પછી આપણે જોઈશું કે
પરિસ્થિતિજન્ય નેતાગીરીની થિયરીમાં મુખ્ય તારણો કયા કયા છે? તો એના જે તારણો છે ચાર પ્રકારના એ આપણે જોઈએ. તો જો ઉપરનું સેકન્ડમાં કાર્ય માળખાની કક્ષા, બરાબર, એટલે કે જે અનુકૂળ પરિસ્થિતિ ના અનુસંધાનમાં જે નેતાગીરીની પદ્ધતિ પસંદ કરવાનું જે છે એ, બરાબર છે, તો એમાં જે ત્રણે ત્રણ પરિસ્થિતિ જે દર્શાવેલી છે એની વાત કરીએ, તો જો ઉપરના સેકન્ડમાં પોઈન્ટમાં દર્શાવેલ ત્રણેય પરિબળો ઊંચા હોય તો તે નેતાગીરીની અનુકૂળ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે, અને ત્રણેય પરિબળો નીચા હોય તો તે નેતાગીરી માટેની પ્રતિકૂળ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. બરાબર, હવે ઉપરના જે આપણે ત્રણ પોઈન્ટ જોઈ ગયા કે નેતા અને સભ્ય વચ્ચેનો સંબંધ શું છે, એમાં જો એ આત્મવિશ્વાસ ધરાવતો હોય, ભરોસો રાખતો હોય, બરાબર, જે સભ્ય હોય ને એ નેતાની અંદર, બરાબર, પછી પરિસ્થિતિ પ્રમાણે એ અનુકૂળ માળખું અહીંયા બંધાયેલું હોય, બરાબર છે, બધી વસ્તુ અહીંયા સ્પષ્ટ હોય. બીજું કે જ્યારે નેતાને સત્તા આપવામાં આવેલી હોય અને એ સારી રીતે બજાવતો હોય, બરાબર છે, તો એ પરિસ્થિતિ જ્યારે બધી ઓકે હોય તો ત્યારે એ નેતાગીરીની અનુકૂળ પરિસ્થિતિ અહીંયા સ્પષ્ટ થાય છે, બરાબર છે. પણ ઉપરના ત્રણ પોઈન્ટમાંથી જો કોઈ એકાદ કે બે પોઈન્ટની અંદર એ વીક હોય, માની લો કે એના જે સબઓર્ડિનેટ્સ છે એના પર ટ્રસ્ટ નહીં હોય, બરાબર છે, કે પછી માની લો કે વારે ઘડીએ એના જે સબઓર્ડિનેટ્સ છે એને ખીજવાયા કરતો હોય, બરાબર છે, કે એ લોકોની વાત સાંભળતો નહીં હોય જ્યારે એ લોકો રિપ્રેઝેન્ટ કરે છે ત્યારે, બરાબર છે, અહીંયા પ્લાનિંગ બરાબર નહીં કરેલું હોય, તો એવી બધી પરિસ્થિતિની અંદર છે ને એ લોકોને નેતાની સાથે કંઈ ને કંઈ પ્રોબ્લેમ ઊભો થતો હોય, તો ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ અહીંયા સ્પષ્ટ થાય છે, બરાબર છે. અહીંયા સેકન્ડ પોઈન્ટ છે કે સૌથી અનુકૂળ અને સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કાર્ય માળખાની કક્ષા વાળી નેતાગીરી સૌથી અસરકારક પુરવાર થાય છે. તો અહીંયા કેવું છે કે જ્યારે કાર્ય માળખું એટલે કે જ્યારે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ કરેલું હોય, બરાબર છે, તો ત્યારે જે સૌથી અનુકૂળ પરિસ્થિતિ છે અને સૌથી પ્રતિકૂળ પરિસ્થિતિ છે, બરાબર છે, એ વસ્તુ અહીંયા સૌથી વધારે અસરકારક રીતે આપણે ઊભી કરી શકીએ છીએ. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ લઈશું કે જે નેતા પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખોટા નિર્ણય કરે છે તે બિલકુલ નિર્ણય નહીં લેતા નેતા કરતાં સારો પુરવાર થાય છે. તો જે નેતા પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખોટા નિર્ણય લઈ લે છે, બરાબર છે, કે નિર્ણય નથી લેતા, તો એવા જે નેતા છે, બરાબર છે, એ અહીંયા સારા પુરવાર થાય છે. તો જેવી જેવી પરિસ્થિતિ એવા એવા આપણે અહીંયા લીડરશિપ અપનાવવી પડે છે ને એ પ્રમાણે અહીંયા નિર્ણય લેવા પડે છે, બરાબર છે. તો અહીંયા કેવી પરિસ્થિતિ ઊભી થયેલી છે કે જો એ ખોટા નિર્ણય કરી લે, બરાબર છે, કે નિર્ણય લેતા જ નથી, તો એક સારા નેતા એ પુરવાર થાય છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે કે ઉપર ના જે સેકન્ડ પોઈન્ટ હતો, બરાબર છે, તો સેકન્ડ પોઈન્ટમાં દર્શાવેલ નેતાગીરી સંબંધનું સ્વરૂપ સારું હોય અને કાર્ય માળખાની કક્ષા વધુ સ્પષ્ટ હોય તો નેતાના દરજ્જાની સત્તા ખૂબ ઊંચી હોય તેવી પરિસ્થિતિમાં નેતા વધુ સફળ અને અસરકારક પુરવાર થાય છે. તો જે સેકન્ડ નંબરનું પોઈન્ટ હતું, બરાબર, કાર્ય માળખું, તો એમાં નેતાગીરીનું સંબંધનું સ્વરૂપ જે છે, બરાબર છે, એ અને કાર્ય માળખાની જે કક્ષા છે, બરાબર છે, એને સબોર્ડિનેટની સાથે કેવા સંબંધ એ ધરાવે છે, બરાબર છે, કેટલાકની સાથે બહુ સારા હોય, કેટલાકની સાથે પુઅર પણ હોય, બરાબર છે, બધાને એકબીજા સાથે કદાચ નહીં પણ ફાવતું હોય, બરાબર. તો આવી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અહીંયા નેતાનું જે સારો ખરાબ જે પણ સ્વરૂપ છે અહીંયા જાણી શકાય છે. પછી જે સ્ટ્રક્ચર્ડ એને પ્લાનિંગ કરેલું છે, ઓર્ગેનાઇઝિંગ કરેલું છે, એ એકદમ વ્યવસ્થિત હોય, બરાબર છે, તો કાર્ય માળખું અહીંયા સરસ ચાલવાનું છે. તો જે નેતાના જે દરજ્જાની જે સત્તા છે, બરાબર છે, તો એ ઉપરના જે બે પોઈન્ટ છે કે એને એના સબોર્ડિનેટ સાથે સારા સંબંધ છે, પ્લાનિંગ કરે છે, ઓર્ગેનાઇઝિંગ બહુ સારી રીતે કરે છે, તો એ રીતે જે એને સત્તા આપવામાં આવેલી છે, બરાબર છે, એ પરિસ્થિતિમાં પણ એ સફળ અને અસરકારક પુરવાર થાય છે, બરાબર છે. હવે આપણે જોઈએ કે ફિડલરની પરિસ્થિતિજન્ય નેતા ગીરીની થિયરીના મહત્વના જે કારણો છે એ કયા કયા છે? તો બુદ્ધિશાળી નેતા દ્વારા ઈચ્છિત વર્તન સાથે જોડતી નેતાગીરી દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકાય છે. તો અહીંયા જો નેતા ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, ઇન્ટેલિજન્ટ હોય,
બરાબર છે, બુદ્ધિશાળી હોય તો આપણે જેવી પરિસ્થિતિ પ્રમાણે આપણે અહીંયા જે પણ જે પરિણામો આપણે લાવવાના છે બરાબર છે, તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે અહીંયા લાવી શકીએ છીએ બરાબર છે. તો એ જેવી સિચ્યુએશન છે એ પ્રમાણે અહીંયા બિહેવિયર કરતો હોય, એ પ્રમાણે અહીંયા વર્તન કરતો હોય બરાબર છે, તો આપણે સારામાં સારા પરિવર્તન અહીંયા લાવી શકીએ છીએ. એટલે જો ત્રણે ત્રણ લીડરશીપની સ્ટાઇલ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ પરિસ્થિતિ પ્રમાણે એનો સારો એવો યુઝ કરતા એને આવડતો હોય બરાબર છે, તો આપણે અહીંયા સારું પરિણામ લાવી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે કે સૌથી વધુ માનસિક દબાવવાળી પરિસ્થિતિમાં કાર્ય અનુભવ અને પરિણામ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ છે. તો અહીંયા કેવું છે કે જ્યારે બહુ પ્રેશરાઇઝ કે સ્ટ્રેસ સિચ્યુએશન જ્યારે ઊભી થાય છે ત્યારે બધાએ પોતાનો જે એક્સપિરિયન્સ છે, વર્કિંગ એક્સપિરિયન્સ છે કોઈ બી પરિસ્થિતિની અંદરથી બહાર આવવાનો બરાબર, કે અહીંયા જે પણ પરિણામ આવવાનું છે એના વિશે આપણને ખ્યાલ હોય, તો આપણે જેવું એક્સપિરિયન્સ આપણને હોય, જેવી આપણે ત્યાં રિએક્શન કરીએ એવું જ ત્યાં પરિણામ આવવાનું છે. એટલે બંનેનો પ્રત્યક્ષ સંબંધ છે બરાબર છે. તો કેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે અહીંયા વર્તન કરીએ કે એ પ્રમાણે આપણે અહીંયા ડિસિઝન લાવીએ બરાબર છે, તો તે પ્રમાણેનું પરિણામ આવવાનું છે. તો જેવી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આપણે અહીંયા ડિસિઝન લઈ શકીએ છીએ બરાબર છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે જ્યારે નેતા બિન દબાવની પરિસ્થિતિમાં નેતાગીરી કરે છે ત્યારે બુદ્ધિશાળી નેતાની ક્ષમતાઓ અને પરિણામો વચ્ચે સીધો સહસંબંધ છે. તો જ્યારે બહુ સ્ટ્રેસવાળી પરિસ્થિતિ ઊભી થયેલી હોય બરાબર છે, કે પ્રેશરાઇઝવાળી સિચ્યુએશન હોય, તો જે નેતા છે એવી પરિસ્થિતિની અંદર નેતાગીરી કરે છે ત્યારે એની જે બુદ્ધિ ક્ષમતા છે, એનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર છે, એની જે ઇન્ટેલિજન્સી છે બરાબર છે, એનાથી જ્યારે એ કામ કરે તો ત્યારે એનું પરિણામ સાથે બહુ સીધો સંબંધ છે બરાબર છે. તો એની જે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ઇન્ટેલિજન્સી છે, ક્યાં ક્યાં યુઝ કરવી એ બધી વસ્તુ પણ એને અહીંયા ખબર હોવી જોઈએ. ઓકે, તો આમ ફિગલરના મત પ્રમાણે જેવી જેવી પરિસ્થિતિ છે બરાબર છે, એવી એવી અહીંયા નેતાગીરી આપણે કરવી જોઈએ.